नमस्कार विद्यार्थी मित्रों, YouTube नी चैनल HU Academy डॉक्टर सतीश पटेल चैनल मा हूँ फरीथी आपनो हार्दिक स्वागत करूँ छूं। विद्यार्थी मित्रों, आपणे आंकड़ा शास्त्र विषय मा प्रकरण 3 सुरेख नियत संबंध मा आपणे रीत नंबर 5 नो अभ्यास करता छे अने 1 थी 13 सुधीना वीडियो आपणे जोई गया छे। જ્યારે આજે આપણે પાઠ 14 નો અભ્યાસ કરવાના છે અને એમાં આપણે રીત નંબર 5 નો અભ્યાસ કરવાના છે અને આ રીતમાં જ્યારે તમને x અથવા y ની માહિતી તમને અપૂર્ણાંકમાં આપેલી હોય ત્યારે રીત નંબર 5 એટલે કે ટૂંકી રીતે નિયત સંબંધ રેખાનું અન્વયન કેવી રીતે કરી શકાય એની સમજૂતી હું આ વિડિયોમાં તમને આપવાનો છું। તો આ વિડિયો પૂરેપૂરો જોવા માટે હું તમને વિનંતી કરું છું, તેમજ જે બાળકો મારી ચેનલ પર નવા આવ્યા હોય તેમને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી કરું છું, તેમજ બેલ આઇકન પર ક્લિક કરવાનું પણ હું સૂચન કરું છું કે જેથી જ્યારે પણ હું કોઈ આવો નવો જ વિડિયો મૂકું એનું નોટિફિકેશન તમને તાત્કાલિક ધોરણે મળી જાય। તેમજ તમને જણાવી દઉં કે વર્ષ 2020-21 દરમિયાન બોર્ડ દ્વારા જે અભ્યાસક્રમ બદલવામાં આવ્યો છે એટલે કે અમુક મુદ્દાઓ દૂર કરવામાં આવ્યા છે એના વિડિયો પણ મેં મારી ચેનલ પર મૂકવાનો જ છું, એટલે એનો પણ તમે અભ્યાસ કરી લેજો કે જેથી તમારે વર્ષ 2020-21 દરમિયાન બોર્ડની પરીક્ષામાં કયા મુદ્દાઓ વાંચવા અને કયા મુદ્દાઓને આપણે ધ્યાનમાં નથી લેવા એની સમજૂતી તમને થઈ જશે। તો ચાલો બાળકો, આપણે રીત નંબર 5 એનો આપણે અભ્યાસ કરીએ। તો જ્યારે મધ્યકોની કિંમત અપૂર્ણાંકમાં તેમજ પ્રાપ્તાંકોની કિંમત મોટી હોય અથવા તો મેં તમને કીધું છે કે જ્યારે x અને y ની માહિતી કેવી હોય અપૂર્ણાંકમાં આપી હોય ત્યારે ટૂંકી રીતે નિયત સંબંધ રેખાનું આપણે અન્વયન કરવાનું છે। cx અને cy નો ઉપયોગ કરીને u અને v ની કિંમત શોધવી હોય ત્યારે તો નિયત સંબંધ રેખા આપણી કઈ છે, y કેપ બરાબર a + bx બરાબર। એમાં b નું સૂત્ર કયું છે, b બરાબર n સિગ્મા uv - સિગ્મા u ગુણ્યા સિગ્મા v ભાગ્યા n સિગ્મા u સ્ક્વેર - સિગ્મા u આખા નો વર્ગ ગુણ્યા cy ભાગ્યા cx, કે જ્યાં u બરાબર x - a ભાગ્યા cx અને cx એટલે x ની દરેક કિંમતને ભાગી શકાય તેવી અનુકૂળ કિંમત અને જો x ની દરેક કિંમતને કોઈ ચોક્કસ કિંમત વડે ભાગી શકાય તેમ ન હોય ત્યારે cx ની કિંમત 1 લઈ લેવી બરાબર છે। તેવી જ રીતે v બરાબર y - b ભાગ્યા cy અને cy એટલે y ની બધી કિંમતને ભાગી શકાય તેવી કોઈ એક અનુકૂળ કિંમત અને આ રીતે આપણે b ની કિંમત મેળવ્યા પછી આપણે a ની કિંમત મેળવીશું। તો એનું સૂત્ર કયું છે યાદ કરો વિદ્યાર્થી મિત્રો, y કેપ બરાબર સોરી a બરાબર y બાર - bx બાર બરાબર છે, ક્લિયર। તો ચાલો આપણે એક દાખલો લઈને આપણે નિયત સંબંધ રેખાનું અન્વયન કરીએ। તો સ્વાધ્યાય 3 વિભાગ f નો દાખલો નંબર 4, એક જ મિનિટ હા બાળકો, ચાલો તો જુઓ। જાહેરાત અભિયાનની અસર જાણવા એક પેઢી દ્વારા નીચે મુજબ માહિતી એકઠી કરવામાં આવી છે। વર્ષ જાહેરાત ખર્ચ કૌંસમાં 10,000, જોજો કૌંસમાં 10,000 આપ્યું છે, ત્યાર પછી વેચાણ એ આપણને કરોડમાં આપ્યું છે અને જો વેચાણની માહિતી આપણને અપૂર્ણાંકમાં આપી છે અને અપૂર્ણાંકમાં આવી હોય ત્યારે આપણે ટૂંકી રીતે નિયત સંબંધ રેખાનું અન્વયન કરવાનું આપણને સરળ રહે। તો જુઓ આ દાખલામાં આપણને શું માંગ્યું છે, આ પરથી વેચાણની જાહેરાત ખર્ચ પરની નિયત સંબંધ રેખા શોધો જ્યારે જાહેરાત ખર્ચ રૂપિયા 5,00,000 હોય ત્યારે થતા વેચાણનું અનુમાન કરો। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને વેચાણ 5,00,000 આપ્યું છે અને જુઓ જાહેરાત ખર્ચ 5,00,000 આપ્યું છે અને જુઓ અહીં કૌંસમાં 10,000 આપ્યું છે, એટલે જ્યારે આપણે નિયત સંબંધ રેખા આવશે અને પછી જ્યારે આપણે એમાં x ની કિંમત મૂકીશું ને ત્યારે આપણે ત્યાં 5,000 ની મુકાશે, પણ તે થોડુંક
અલગ મુકાશે અને એના માટે તમારે આ દાખલો પૂરેપૂરો જોવો પડશે. તો ચાલો આપણે નિયત સંબંધ રેખાનું અન્વયન કરીએ. તો પહેલા આપણે આજે માહિતી આપી છે, યાદ રાખજો આ પહેલા ખાનાને ધ્યાનમાં લેવાનું નથી, વર્ષને ક્યારે પણ ધ્યાનમાં લેવાનું નથી. ઘણા બાળકો શું કરે, વર્ષને લઈને એને x ખાનું આપી દે. અરે એ તો ખાલી વર્ષ આપ્યા છે, આપણે આ જાહેરાત ખર્ચ છે એને આપણે x નામ આપવાનું અને આ વેચાણ છે એને આપણે y નામ આપીશું. તો ચાલો બાળકો આપણે ખાના દોરી લઈએ. તો માહિતીને આપણે જાહેરાત ખર્ચ અને વેચાણને ઊભી હરોળમાં આપણે લખી દઈશું અને હવે આપણે દાખલાની ગણતરી કરીશું. તો પહેલું સોપાન યાદ કરો, પહેલા ખાનાને શું નામ આપવાનું, x નામ આપવાનું, એટલે x. એ ખાનાનો સરવાળો કરી સિગ્મા x, એટલે સિગ્મા x થશે 270. ત્યાર પછી આપણે x બાર શોધીશું. તો x બાર બરાબર સિગ્મા x ભાગ્યા n. તો સિગ્મા x કેટલું આવ્યું, 270. હવે જુઓ આપણને n n કેટલા વર્ષો આપ્યા છે, જુઓ 8 વર્ષો આપ્યા છે બરાબર. અને ની આપેલા હોય તો આપણે આ ખાના ગણી કાઢવાના, એટલે આપણી પાસે n બરાબર કેટલા છે, 8. એટલે 270 ભાગ્યા 8 એટલે x બાર આવશે 27.13. ચલો x બાર ની ગણતરી થઈ ગઈ. હવે બીજા ખાનાને એટલે કે આ વેચાણના ખાનાને આપણે y નામ આપીશું. તો y એ ખાનાનો સરવાળો સિગ્મા y કેટલો થશે, 58.1. ત્યાર પછી આપણે y બાર શોધીશું. તો y બાર બરાબર સિગ્મા y ભાગ્યા n. તો સિગ્મા y કેટલા આવ્યા, 58.1. એટલે 58.1 ભાગ્યા 8 એટલે x y બાર આવશે 7.26. જો અહીં x બાર અને y બાર બંને અપૂર્ણાંકમાં આવ્યા હોય એટલે ચોથી રીતે દાખલો ગણવાનો બહુ મુશ્કેલ પડે બરાબર, એટલે અપૂર્ણાંકમાં આવ્યા છે એટલે આપણે ટૂંકી રીતે દાખલો સરળતાથી ગણી શકીએ. ચલો સોપાન નંબર 3 કયું છે, u નું ખાનું બનાવવાનું. અને જ્યારે આપણે cx અને cy નો ઉપયોગ કરીતા હોઈએ ત્યારે u કેવી રીતે શોધાય, તો u નું સૂત્ર કયું છે, તો આ ખાનામાં જુઓ તમે u બરાબર x માઇનસ a ભાગ્યા cx. હવે આપણે આ a ની કિંમત ધારીએ, તો a ની કિંમત કઈ ધારવા કીધેલી મેં તમને, જે x બાર આવે એના કરતા નાની કિંમત ધારવાની. તો જો આપણા x બાર કેટલા આવ્યા છે, 27.13, તો આપણે a ની કિંમત 27 કરતા ઓછી ધારવાની. તો મેં કેટલી ધારી છે, જુઓ મેં 25 ધારી છે એટલે a ની ઉપર હું લખી દઈશ 25 બરાબર. હવે આવી છે વારી આ cx. cx એટલે શું, તો x ની બધી કિંમતને ભાગી શકાય તેવી અનુકૂળ કિંમત. જુઓ બધી સંખ્યાને કોઈ એક ચોક્કસ સંખ્યા વડે ભાગી શકાતું નથી, 23 ને તો કોઈ વડે ભાગી જ નહીં શકાય. એટલે x ની એટલે કે જાહેરાત ખર્ચની માહિતી આપણને કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાય તેવી નથી. અને એ રીતે જો ભાગી શકાય તેમ ન હોય તો ત્યારે મેં તમને સૂચના આપી છે કે cx ની કિંમત કેટલી લાવી લેવાની, 1 લઈ લેવાની. એટલે cx ની કિંમત આપણે કેટલી લઈશું, 1 લઈશું. એટલે cx ની બાજુમાં આપણે લખી દઈશું 1 બરાબર છે. ચાલો એટલે હવે આપણે x માઇનસ 1 ભાગ્યા cx તો 1 જ છે, એટલે આપણે ફક્ત x માઇનસ 1 કરીશું કારણ કે ભાગ્યા 1 કરે એટલે એ જ કિંમત આવશે. એટલે 12 માઇનસ 25 ભાગ્યા 1, પણ 1 ભાગ્યા કરવાની કોઈ જરૂર જ નહીં મળે, એટલે 12 માઇનસ 25 માઇનસ 13, 15 માઇનસ 25 માઇનસ 10, 15 માઇનસ 25 માઇનસ 10, 23 માઇનસ 25 માઇનસ 2, 24 માઇનસ 23 માઇનસ 1, 38 માઇનસ 25 પ્લસ 13, 42 માઇનસ 25 17, 48 માઇનસ 25 23, અને આ પ્લસ નો સરવાળો થશે 13 17 વત્તા 23 એટલે સિગ્મા યુ માં પ્લસ આવશે 53. અને આપણે આ માઇનસ નો સરવાળો કરીશું, માઇનસ 13 વત્તા માઇનસ 10 વત્તા માઇનસ 10 વત્તા માઇનસ 2 વત્તા માઇનસ 1, તો માઇનસ નો સરવાળો આવશે માઇનસ 36. અને 53 માંથી તમે 36 બાદ કરશો એટલે સિગ્મા યુ આવશે પ્લસ 17. ચાલો ત્રીજું સોપાન પૂરું થઈ ગયું. હવે ચોથું સોપાન, ચોથા ખાનું આપણે શાનું બનાવીશું, v નું. અને v બરાબર શું છે, y માઇનસ b ભાગ્યા cy. તો ચાલો ખાનું બનાવીએ, v બરાબર y માઇનસ b ભાગ્યા cy. હવે આપણે b ની કિંમત ધારવાની, તો b ની કિંમત કઈ ધારવાની,
આપણો જે મધ્યક આવ્યો છે એ મધ્યક કરતા નાની કિંમત આપણે ઠારવાની, અને યાદ રાખજો જ્યારે તમારી કિંમત અપૂર્ણાંકમાં હોય ને તો ત્યારે તમારો જે મધ્યક આવેલો હોય તો એની નજીકની કિંમત જ તમે લઈ શકો, બરાબર? તો વધારે સારું રહે, તમે 7 લઈ શકો, 6 લઈ શકો, 5 લઈ શકો. તો મેં કઈ લીધી છે? જો 7 કરતા નાની કિંમત મેં કોઈ લીધી હશે તો જો b ની કિંમત કઈ લીધી છે મેં? હા જો 7 કરતા નાની એટલે મેં b ની કિંમત 6 લીધી છે. અને હવે જોજો cy ની કિંમત કઈ લેવાની, આગલા વિડિયોમાં મેં તમને સમજૂતી આપી છે કે પોઈન્ટ પાછળની સંખ્યા જોવાની, અપૂર્ણાંકમાં જે કિંમત આપેલી હોય તો તે પોઈન્ટ પાછળ કેટલી સંખ્યા છે જુઓ, પોઈન્ટ પાછળ એક જ છે, અને પોઈન્ટ પાછળ એક જ સંખ્યા હોય તો ત્યારે cy અથવા cx ની કિંમત કઈ લેવાની, મેં તમને કીધેલું 0.1 લેવાની. જો પોઈન્ટ પાછળ બે સંખ્યા હોય તો 0.01 તમારે કિંમત લેવાની. પણ આપણને જે વેચાણની માહિતી આપી છે એમાં અપૂર્ણાંકમાં પોઈન્ટ પાછળની કિંમત એક જ છે એટલે આપણે સીવાય ની કિંમત કઈ લેશું, 0.1. અને તમને જણાવી દઉં કે તમને ચોપડીના ઉદાહરણ અને તમને જે સ્વાધ્યાયના દાખલા આપ્યા છે એમાં પોઈન્ટ પાછળ એક જ સંખ્યા હોય એવી જ માહિતી તમને આપી છે. એટલે આપણે સીવાય ની કિંમત લેશું 0.1, એટલે 0.1. ચાલો તો હવે આપણે y માઇનસ b ભાગ્યા 0.1 કરીએ, એટલે 5 માઇનસ 6 ભાગ્યા 0.1 એટલે માઇનસ 10. 5.6 માઇનસ 6 ભાગ્યા 0.1 એટલે માઇનસ 4. 5.8 માઇનસ 6 ભાગ્યા 0.1 એટલે માઇનસ 2. 7 માઇનસ 6 ભાગ્યા 0.1 એટલે 10. 7.2 માઇનસ 6 ભાગ્યા 0.1 એટલે 12. 8.8 માઇનસ 6 ભાગ્યા 0.1 એટલે 28. 9.2 માઇનસ 6 ભાગ્યા 0.1 એટલે 32. અને 9.5 માઇનસ 6 ભાગ્યા 0.1 એટલે 35. તો આપણે પ્લસ નો પહેલા સરવાળા કરીએ, એટલે પ્લસ 10 વત્તા 12 વત્તા 28 વત્તા 32 વત્તા 35 એટલે એનો સરવાળો આવશે પ્લસ 117. અને આપણે આ માઇનસ 3 સંખ્યાનો સરવાળો કરીશું તો એનો સરવાળો આવશે માઇનસ 16. એટલે 117 માંથી આપણે માઇનસ 16 બાદ કરીશું એટલે આપણો સિગ્મા વી આવશે પ્લસ 101. ચાલો સોપાન નંબર 4 પૂરું થયું. હવે સોપાન નંબર 5, કયું ખાનું બનાવવાનું? યુ અને વી નું ખાનું બનાવવાનું, એટલે કે આ યુ અને વી ના ખાનાનો ગુણાકાર કરીશું. આ બે ખાનાનો ગુણાકાર કરીને આપણે યુવી નું ખાનું બનાવીશું. તો ચાલો આપણે બનાવીએ ખાનું યુવી. તો માઇનસ 13 ગુણ્યા માઇનસ 10 પ્લસ 130, માઇનસ 10 ગુણ્યા માઇનસ 4 માઇનસ સોરી પ્લસ 40, માઇનસ 10 ગુણ્યા માઇનસ 2 પ્લસ 20, માઇનસ 2 ગુણ્યા પ્લસ 10 માઇનસ 20, માઇનસ 1 ગુણ્યા પ્લસ 12 માઇનસ 12, 13 ગુણ્યા 28 364, 17 ગુણ્યા 32 544, 23 ગુણ્યા 35 805. અને આમાં જો આ બે માઇનસ છે અને બાકીના બધા પ્લસ છે તો એ પ્લસ નો સરવાળો થશે પ્લસ 1903. અને આ 3 આ બે માઇનસ નો સરવાળો માઇનસ 20 વત્તા માઇનસ 12 એટલે માઇનસ 32. અને 1903 માંથી તમે 32 બાદ કરશો એટલે સિગ્મા યુવી આવશે પ્લસ 1801. ચાલો સોપાન નંબર 5 પૂરું થયું. હવે સોપાન નંબર 6, યુ ના ખાનાનો વર્ગ કરી આપણે કયું ખાનું બનાવવાનું? છેલ્લું યુ ના વર્ગનું ખાનું બનાવવાનું. ચાલો તો યુ ના વર્ગનું આપણે ખાનું બનાવીએ. તો જુઓ માઇનસ 13 ગુણ્યા માઇનસ 13 કેટલા આવશે? 169. માઇનસ 10 ગુણ્યા માઇનસ 10 100, માઇનસ 10 ગુણ્યા માઇનસ 10 100, માઇનસ 2 ગુણ્યા માઇનસ 2 4, માઇનસ 1 ગુણ્યા માઇનસ 1 પ્લસ 1, 13 ગુણ્યા 13 169,
सत्तर गुणिया सत्तर 280 અને 23 ગુણ્યા 23 529 અને આ બધા પ્લસ આવ્યા છે એટલે એનો સરવાળો થશે સિગ્મા યુ સ્ક્વેર પ્લસ 1301 બરાબર છે ચાલો કોષ્ટક બની ગયું એટલે હવે આપણે સાની ગણતરી કરવાની બી ની ગણતરી કરવાની તો બી નું સૂત્ર કયું છે બી બરાબર n સિગ્મા યુ વી માઈનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી ભાગ્યા n sigma u square minus sigma u આખા નો વર્ગ ગુણ્યા cy ભાગ્યા cx ચાલો n બરાબર કેટલા છે જુઓ 8 છે એટલે આપણે કિંમત મૂકીએ એટલે 8 ગુણ્યા sigma uv કેટલા આવ્યો જો sigma uv 1871 એટલે 8 ગુણ્યા 1871 માઈનસ sigma u ગુણ્યા sigma v તો sigma u જુઓ 70 અને સિગ્મા વી કેટલા છે જુઓ 101 એટલે માઈનસ 70 ગુણ્યા 101 ભાગ્યા n 8 એટલે ભાગ્યા 8 ગુણ્યા સિગ્મા યુ સ્ક્વેર તો સિગ્મા યુ સ્ક્વેર કેટલો આવ્યો છે જુઓ 1361 એટલે 8 ગુણ્યા 1361 માઈનસ સિગ્મા યુ કેટલો છે 70 એટલે માઈનસ 70 નો વર્ગ ગુણ્યા CY CY આપણે કેટલા લીધા છે જુઓ CY તો CY કેટલા છે 0.1 એટલે ગુણ્યા 0.1 ભાગ્યા CX કેટલા છે જુઓ 1 એટલે ગુણ્યા 0.1 ભાગ્યા 1 ચાલો આગળનું સ્ટેપ હવે આપણે ગણીએ 8 ગુણ્યા 1871 કરીએ તો કિંમત આવશે 14978 માઇનસ 17 ગુણ્યા 101 એટલે માઇનસ 1770 ભાગ્યા 8 ગુણ્યા 1301 એટલે કિંમત આવશે 10888 માઇનસ 17 નો વર્ગ એટલે 17 ગુણ્યા 17 એટલે માઇનસ 289 અને ગુણ્યા 0.1 ભાગ્યા 1 ચાલો હવે તમે 14968 માંથી 1770 બાદ કરશો એટલે કિંમત આવશે અંશમાં 13251 અને 10888 માંથી તમે 289 બાદ કરશો તો કિંમત આવશે 10599 ગુણ્યા 0.1 ભાગ્યા 1 હવે આપણે આ અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે ગુણાકાર કરીશું એટલે 13251 ગુણ્યા 0.1 એટલે કિંમત આવશે 1325.1 ભાગ્યા 10591 ગુણ્યા તમે 1 કરશો એટલે કિંમત એ જ આવશે 10599 અને 1325.1 ભાગ્યા તમે 10599 કરશો તો કિંમત મળશે 0.1250 અને 12 પછીની કિંમત જો 50 છે અને મેં તમને કીધું હતું કે 50 કે 50 થી મોટી સંખ્યા હોય તો ત્યારે આપણે આ જે પોઈન્ટ પાછળ બે સંખ્યા છે તેમાં એક આપણે ઉમેરવાનું તો આપણી પાસે કેટલી કિંમત છે પોઈન્ટ પાછળ બે 12 છે તો 12 માં આપણે એક ઉમેરીશું એટલે આપણે b ની કિંમત આવશે 0.13 એટલે આપણે b ની કિંમત મળી 0.13 ચલો b શોધાઈ ગયા પછી આપણે a શોધવાનું તો એનું સૂત્ર યાદ કરો a બરાબર y બાર માઇનસ bx માં તો જો y બાર કેટલા આવ્યા છે આર્યા 7.26 b ની કિંમત કેટલી આવી જો આપણે અત્યારે શોધી 0.13 અને x બાર ની કિંમત કઈ આવી છે જો 27.13 તો ચાલો આપણે કિંમત મૂકીએ એટલે 7.26 માઇનસ 0.13 ગુણ્યા 27.13 એટલે આગળનું સ્ટેપ બનશે 7.26 માઇનસ 0.13 ગુણ્યા 27.13 કરશો તો એની કિંમત આવશે માઇનસ 3.53 અને તમે 7.26 માંથી 3.53 બાદ કરશો એટલે a ની કિંમત આવશે 3.73 ચાલો a ની કિંમત પણ આવી ગઈ a અને b ની કિંમત આવી જાય એટલે આપણે નિયત સંબંધ રેખા શોધવાની તો નિયત સંબંધ રેખા કઈ છે y ની x પર ની નિયત સંબંધ રેખા y કેપ બરાબર a પ્લસ bx બરાબર છે ચાલો તો એ નિયત સમરેખામાં આપણે એની કિંમત મૂકીએ તો એની કિંમત કેટલી આવી છે જુઓ 3.73
બીની કિંમત કેટલી આવી છે 0.13 તો આપણે કિંમત મૂકી એટલે આપણે નિયત સંબંધ દેખા કઈ મળશે y કેપ બરાબર 3.73 0.13 x એટલે આપણને જે પહેલો જવાબ માંગલો છે કે નિયત સંબંધ રેખા શોધો તો આપણો પહેલો જવાબ અહીં પૂરો થાય છે અને નિયત સંબંધ રેખા આપણને મળે છે y કેપ બરાબર 3.73 0.13 x ચાલો હવે દાખલામાં જે ટર્નિંગ પોઈન્ટ છે તે હવે છે હવે છેલ્લું સોપન યાદ કરો આવેલ નિયત સંબંધ રેખામાં આપેલ x ની કિંમત મૂકી y ની કિંમતનું અનુમાન કરો બરાબર છે પણ બાળકો હવે જોજો ઘણા બાળકો શું કરે છે કે x ની આ જે નિયત સંબંધ રેખા આવી ને એમાં x ની કિંમત આ સીધી જ 5 લાખ મૂકી દે અને દાખલો ગણી કાઢે અને પછી એમ કહે કે મારો તો 5-5 માર્ક્સનો દાખલો સાચો છે પણ બાળકો ધ્યાન આપો મેં તમને સમજાવ્યું હતું ત્યારે જુઓ કે આ જાહેરાત ખર્ચ એ જાહેરાત ખર્ચ તમને જે આપી છે તો અહીંયા કૌંસમાં શું આપ્યું છે 10000 આપ્યું છે અને 10000 આપ્યું છે એટલે આપણે આ x ની કિંમત 5000 ની લેવાશે પરંતુ 10000 માં કેટલા મીંડા હોય 4 મીંડા હોય અથવા તમારે x ની કિંમત કઈ રીતે લેવાની તો આ 5 લાખ છે અને 5 લાખ ભાગ્યા આપણને આ 10000 આપ્યા છે એટલે 5 લાખ ભાગ્યા તમારે 10000 કરવાનું એટલે 10000 એટલે 10 એક પર કેટલા મીંડા 4 મીંડા આવે 10000 ના તો હવે તમે જુઓ ઉપરના 4 મીંડા ઓછા કરી નાખો નીચેના 4 મીંડા ઓછા કરી નાખો એટલે હવે તમે જુઓ કે આપણે x ની કિંમત કેટલી લેવાની ફક્ત 50 લઈને દાખલો આપણે ગણવું પડશે કારણ કે આપણને આ 5 લાખ આપ્યા છે પણ આપણને તો જાહેરાત ખર્ચની માહિતી શું આપી છે 10000 માં આપી છે એટલે આ રીતે તમને જ્યારે કૌંસમાં માહિતી આપી હોય ત્યારે તમારે જે તમને x ની કિંમત આપી હોય એને કૌંસમાં જે કિંમત આપી હોય તે વડે ભાગવાનું અને જે આવે તેની x ની કિંમત મૂકીને દાખલો ગણવાનો તો આપણે x ની કિંમત કઈ મૂકીશું x બરાબર 50 ચાલો તો x બરાબર 50 મૂકતા આપણે જોઈએ તો y કેપ બરાબર 3.73 0.13 ગુણ્યા 50 એટલે આગળનું સ્ટેપ આવશે 3.73 0.13 ગુણ્યા 50 એટલે 6.5 અને 3.73 તમે 6.5 કરશો એટલે કિંમત આવશે y કેપ બરાબર 10.23 અને આપણે જોઈએ કે આ y ની માહિતી આપણને સામા આપી છે કરોડમાં આપી છે એટલે આપણે આની બાજુમાં લખાશે 10.23 કરોડ અને છેલ્લે આપણે જવાબ લખી શકીએ કે જ્યારે જાહેરાત ખર્ચ 5 લાખ હોય ત્યારે વેચાણ 10.23 કરોડ હશે તો મારા વાલા બાળકોને આ રીતે જ્યારે x અથવા y ની માહિતી અપૂર્ણાંકમાં આપી હોય ત્યારે કેવી રીતે નિયત સંબંધ રેખાનું ટૂંકી રીતે અનુવાદન કરવું એનો ખ્યાલ આવી ગયો હશે અને મારા વાલા બાળકોને દાખલાની ગણતરીની સમજૂતી વ્યવસ્થિત રીતે થાય એ માટે હોમવર્ક પણ હું આપવાનો છું તો ઉદાહરણ 14 છે બરાબર છે આ દાખલાની રકમ છે એમાં તમને શું શોધવા કીધું છે y ની x પર ની નિયત સંબંધ રેખા મેળવો અને જ્યારે ગીચતા 15000 ચોરસ કિમી હોય તો તેમાં ચામડીના દર્દોથી પીડાતા દર્દીઓની સંખ્યાનું અનુમાન કરો હવે જુઓ આ y ની માહિતી છે બધામાં એક જ 0 કોમન છે જુઓ એટલે cy તરીકે તમે શું લઈ શકો 10 લઈ શકો બરાબર છે સિવાય તરીકે તમે 10 લઈને દાખલો કરી શકો હવે x માં જુઓ x માં તો છે ને બધામાં કેટલા 0 કોમન છે 2 0 બધામાં કોમન છે એટલે તમે 100 લઈને પણ દાખલો ગણી શકો બરાબર છે અથવા તો તમે આ બધી સંખ્યાને 500 વડે ભાગજો એટલે 500 વડે પણ બધાને બધી સંખ્યાને ભાગી શકાતું છે એટલે તમે cx ની કિંમત 500 લઈને પણ દાખલો ગણી શકો અને cx બરાબર 100 લઈને પણ દાખલો ગણી શકો પણ જો તમે cx બરાબર 100 લેશો તો કિંમત u ની જરાક મોટી આવશે પણ જો તમે cx બરાબર 500 લેશો તો u ની કિંમત નાની આવશે એટલે તમે 100 લેવ 500 લેવ 600 લેવ એ તમારા આધારે બરાબર છે અને એ રીતે તમે દાખલો ગણશો ત્યારે નિયત સંબંધ રેખા આવશે y કેપ બરાબર 17.08 0.003x અને જ્યારે તમે x બરાબર 15000 મૂકશો ત્યારે
વાયકેપની કિંમત આવશે 62.08. તો મારા વાળા બાળકો, આવો જ વિડિયો લઈને, ટૂંકા દાખલાઓનો વિડિયો લઈને હું તમારી સમક્ષ ફરીથી ઉપસ્થિત થઈશ. જય હિન્દ, જય ભારત.